પંચમહાલમાં ઘોઘંબા તાલુકામાં સિમેલિયા કોલેજ પર વિદ્યાર્થીઓનો હોબાળો. પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીઓ મચાવ્યો હોબાળો. અસાઇનમેન્ટના પૈસા આપ્યા ન હોય તેવા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યાનો આક્ષેપ. પોલીસે મામલો થાળે પાડવાનો કર્યો હતો પ્રયત્ન. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના દિલ્હીમાં ધરણા. રાજ્યના 5000 શિક્ષકો ધરણા પ્રદર્શનમાં જોડાયા. પેન્શન યોજના, સાતમા પગાર પંચનો લાભ આપવાની માંગણી. ગુજરાત સિવાય અન્ય 6 રાજ્યના શિક્ષકો પણ આ ધરણામાં જોડાયા. શિક્ષકોના આંદોલન મુદ્દે મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કર્યો. દોશીએ કહ્યું કે શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની 64 કામગીરી કરવામાં આવે છે. ફિક્સ પગારના નામે થતું શોષણ બંધ કરીને શિક્ષકોને સન્માન આપવું જોઈએ. રાજ્યની મેડિકલ કોલેજમાં એમસીઆઈના ઇન્સ્પેક્શન બાદ તબીબી શિક્ષકોની બદલી રદ કરાઈ. બદલી કરવામાં આવેલા તબીબી શિક્ષકોને મૂળ સંસ્થામાં પરત મૂકવામાં આવ્યા. જામનગર, વડનગર, અમદાવાદ અને વડોદરાની મેડિકલ કોલેજમાં કરાઈ હતી બદલી. એએમસીમાં બીઆરટીએસ કંટ્રોલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 2 મહિનાથી નથી મળ્યો પગાર. એકવાર નહીં, અવારનવાર પગારમાં લાલિયાબાડીનો કર્મચારીઓનો આક્ષેપ. રજૂઆત કરવા સમયે અધિકારી દ્વારા ધમકી અપાતી હોવાના પણ કર્મચારીઓનો આરોપ. અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વચ્ચે કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ. કોંગ્રેસના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખોની બેઠક. વિપક્ષના નેતાને બદલવા અંગેની ચાલી રહી છે જૂથવાદ. જૂથવાદને થાળે પાડવા શહેર કોંગ્રેસનો પ્રયત્ન. 1 માર્ચથી કોંગ્રેસ અમદાવાદમાં ડિજિટલ સભ્ય નોંધણી શરૂ કરશે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બની શકે છે. 26 માર્ચે થનારી રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાતના ધારાસભ્યોને વિશ્વાસમાં લઈ પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય લેશે. તો આ તરફ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની લાગણી અને માંગણી છે કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બને. ઈરાનના ચીરુ બંદરે 200થી વધુ ભારતીયો ફસાયા. કોરોના વાયરસના કારણે ફ્લાઇટ રદ થવાથી ફસાયેલા મોટાભાગના ભારતીયો ગુજરાત અને તમિલનાડુના નાગરિકો. વલસાડના ઉમર ગામના લોકો પણ સામેલ. વિડીયો વાયરલ કરી વતન પરત લાવવાની કરી માંગ. ગાંધીનગર સચિવાલય ગેટ નંબર 1 પર એક વ્યક્તિએ દવા ગટગટાવી. અજય ઉકાભાઈ પરમાર નામના વ્યક્તિએ આત્મહત્યાનો કર્યો પ્રયત્ન. બ્લેકલિસ્ટમાં હોવાના કારણે સચિવાલયમાં પ્રવેશ આપવામાં ન આવતા બન્યો બનાવ. અમદાવાદના બાળજ વિસ્તારમાં મહિલાની છેડતી કરનારી ધરપકડ. સ્થાનિકોએ આરોપીની મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો. તો દાળી લીમડામાં ઘરમાં ઘૂસીને 3 શખ્સોએ એક યુવતીની છેડતી કરી. આ કેસમાં પોલીસે ઇમરાન ખાન સલાટની ધરપકડ કરી. જોકે 2 આરોપી ફરાર. કોટડા સાંગાણીના રામોદમાં સામૂહિક દુષ્કર્મમાં ભાજપના પૂર્વ મહામંત્રી અમિત પાડળિયાનું નામ આવ્યું સામે. રામોદ નજીક કારમાં મહિલા સાથે શાંતિ પડાળિયા, વિપુલ શેખડા, અમિત પડાળિયાએ દુષ્કર્મ આચરણનો આરોપ. પિસ્તોલથી ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરણનો ગુનો દાખલ. વડોદરાના બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને પોલીસ સ્ટેશનમાં મળી રહી છે વીઆઈપી ટ્રીટમેન્ટ. પાખંડીની એક અનુયાયી બેરોકટોક સેવા આપતી હોવાનો વિડીયો વાયરલ. મળતી માહિતી પ્રમાણે તાંત્રિકને જેલમાં જમવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ. વડોદરાના તાંત્રિક પ્રશાંતના બંગલામાંથી 2 કાચબા, કબૂતર અને 1 પહાડી પોપટ મળી આવ્યો. તાંત્રિક વિધિ માટે પક્ષીનો ઉપયોગ થતો હોવાની આશંકા. બંગલામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી દરમિયાન મળી આવ્યા પક્ષીઓ. અમદાવાદના અસારવામાં 2 દિવસ પહેલા 1 પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ હતી. 4 જેટલા શખ્સોએ સરાજાહેર છરીના ઘાંચીકી હત્યા કરી હતી. હત્યાનો 1 આરોપી પકડી પડાયો. ભાવનગરમાં 2.5 કરોડની ખંડણી વસૂલવા ઓફિસમાં તોડફોડ. તોડફોડ કરી ખંડણીખોરે જાનથી મારી નાખવાની ધમકી આપી. ખંડણીખોર તોડફોડ કરી ફરાર થઈ ગયો. સુરતમાં કતારગામ પોલીસે ગરફોડ ચોરને પકડી પાડ્યો. આરોપી વિપુલ કાવઠિયા રાત્રિના સમયે દુકાનને ટાર્ગેટ કરતો હતો. આરોપી અગાઉ 24 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. એકલો રાત્રિના સમયે શટર ઊંચું કરી માત્ર રોકડા રૂપિયાની ચોરી કરતો હતો. ઉપલેટાના લાઠ ગામે પિતાના હાથે પુત્રની હત્યા. જમીનના વિવાદમાં પિતાએ કરી પુત્રની હત્યા. હત્યાથી પરિવારમાં શોકનો માહોલ. પોલીસે આ કેસમાં શરૂ કરી તપાસ. અંકલેશ્વર રાજપીપળા રોડ પર ઝઘડિયાના યુવાનનો મૃતદેહ મળી આવ્યો. મંગલદીપ સોસાયટીના કોમન પ્લોટમાંથી મળ્યો મૃતદેહ. હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી. સુરતમાં ઘરમાં ઘૂસી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરતી મહિલાને જહારમાં પડ્યો મેથીપાક. બંને મહિલાઓને ચપ્પલ વડે મહિલાએ કરી ધુલાઈ. પોલીસે બંને મહિલા સહિત 4 મહિલાની કરી ધરપકડ.
મોરબીમાં હળવદના વૃંદાવન પાર્કમાં કરિયાણાની દુકાન અને રહેણાંક મકાનમાં ચોરી, રોકડ અને દાગીના સહિત રૂપિયા 80,000ના મુદ્દામાલની ચોરી. સુરેન્દ્રનગર માય મંદિર રોડ પર બાઇક ચોરીની ઘટના. પાર્ક કરાયેલ બાઇકની ચોરી કરી અજાણો શખ્સ ફરાર. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. અલપાડના કુદસદ ગામના ફાટક પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે 3ની ધરપકડ. સુરત ગ્રામ્ય એસઓજીએ આરોપીની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી 4 જીવતા કારતૂસ પણ કબજે કરાયા. રાજકોટ પોલીસે એક મહાઠગની કરી ધરપકડ. એટીએમમાં રૂપિયા જમા કરાવી આપવાના બહાને આરોપી લોકોને ઠગતો હતો. આરોપી રાજીવ જાવિયા પાસેથી પોલીસે 1.5 લાખ રોકડા, 18 જેટલા એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. વલસાડમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરતા બે આરોપીની પોલીસે કરી ધરપકડ. લોનની લાલચ આપી અત્યાર સુધી 3 ગ્રાહકો પાસેથી 5 લાખની કરી છેતરપિંડી. પોલીસ તપાસમાં છેતરપિંડીની સંખ્યા વધવાની શક્યતા. દ્વારકાના ખંભાળિયામાં આઈટી વિભાગનો સર્વે. તબીબ અને બિલ્ડરને ત્યાં દ્વારકા અને જામનગર ઇન્કમટેક્સ વિભાગની ટીમનો સર્વે. સાકેત હોસ્પિટલ અને અન્ય એક તબીબ અને બિલ્ડર્સને ત્યાં સર્વેની કામગીરી. અમદાવાદમાં નર્મદા કેનાલ બ્રિજ પર એક જાગૃત નાગરિકે બોર્ડ લગાવી લખ્યું કે દારૂ વેચાણ બુટલેગર નહીં, પોલીસ કરાવડાવે છે. સોશિયલ મીડિયામાં બ્લેક બોર્ડનો વિડીયો વાયરલ થયો. નરોડા પોલીસના વહીવટદારોથી સ્થાનિક કંટાળ્યા ગયાના આક્ષેપ કરતા બોર્ડ લગાવાયા. રાજુલાના મજાદર ગામ પાસેથી બાયોડીઝલ પંપમાંથી ડીઝલનો જથ્થો કરાયો સીઝ. શિવ ટ્રેડિંગ બાયોડીઝલ પંપનો 4,27,500 ડીઝલનો જથ્થો કરાયો સીઝ. તંત્ર દ્વારા ગેરકાયદેસર ચાલતો બાયોડીઝલ પંપ સામે કરાઈ કાર્યવાહી. અંકલેશ્વરમાં અંસાર માર્કેટ નજીક નેશનલ હાઈવે પર ટ્રેલર પલટી મારી ગયું. બોરી ભરેલું અનિયંત્રિત ટ્રેલર પલટાતા રોડ પર બોરીઓ ફેલાઈ. ટ્રેલર પલટવાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અમદાવાદના માંડલના કુણપુર સાદરા ગામે તકરાર. સીમમાં આવેલા ખેતરમાં ભેલાણ મુદ્દે થયો વિવાદ. વિખવાદમાં એક મહિલા અને એક પુરુષ ઘવાયા. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા પડ્યા. પંચમહાલના પાવાગઢ પાસે અકસ્માત. બે કાર વચ્ચે ટક્કર. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, 5 લોકોને ગંભીર ઈજા. સુરતમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાનું કોર્પોરેશનનું આયોજન. હીરાના વ્યવસાયમાં વપરાતા કટોરી આધારિત ડિઝાઇન તૈયાર કરાઈ. મુખ્ય પ્રવેશદ્વાર 60 મીટર પહોળો અને 15 મીટર ઊંચાઈનો રહેશે, જેનો અંદાજિત ખર્ચ આશરે 6 કરોડ થવાનો છે. સુરતમાં 70% વિસ્તારને આજથી 2 દિવસ માટે નહીં મળે પાણી. વરાછા, સુરીપુર, ગરનાળા પાસે હાઇડ્રોલિક વિભાગ પાઇપલાઇન બદલવાની કામગીરી કરશે, જેના કારણે હેડ વોટર વર્ક્સ, સરથાણા વોટર વર્ક્સમાં પાણી નહીં આવે. ભારે ખોટથી એસટીએ મુંબઈ ગોવા સહિત 24 વોલ્વો રૂટ 5 માસમાં બંધ કરવા પડ્યા. આ તમામ રૂટની આવક સરેરાશ પ્રતિ કિલોમીટરે 42 થી 45 હોવાના બદલે રૂપિયા 5 થી 15ની હતી. વોલ્વો સર્વિસ શરૂ થઈ ત્યારથી જ સતત ખોટ ખાતી હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ખંભાળિયા અને મોરબીમાં આવકવેરા વિભાગે હાથ ધર્યો સર્વે. ડોક્ટર, બિલ્ડર, સિરામિક યુનિટ અને રિફાઇનરીના ધંધાર્થીઓ પર તપાસ. તપાસમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જળમાર્ગની સુવિધામાં વધારો. 200 પ્રવાસીઓ બેસી શકે તેવી ક્ષમતાવાળા ક્રુઝને આખરી ઓપ આપી દેવાયો. ક્રુઝમાં લોકો ડીજે ડાન્સની મજા માણી શકશે. ગુજરાત સ્થાપના દિવસે ક્રુઝનો આરંભ થવાની શક્યતા. અમદાવાદના પીરાણા પાસે કચરાના ડુંગરને દૂર કરવા માટે વધુ 18 મશીન મુકાશે. 54થી વધુ ટ્રક મૂકવા કોર્પોરેશનના હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીએ દરખાસ્ત મૂકી. પ્રતિ 8 કલાકની શિફ્ટ પ્રમાણે ભાવ આપનાર કોન્ટ્રાક્ટર્સને આ કામગીરી સોંપાઈ.